રાજકોટમાં ફરી એક વખત હેવાન નરાધમે બાળકીને પીખી નાખી. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં પરપ્રાંતીય પરિવારની બાળકી ઓવરબ્રિજ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બાળકી પર હુમલો કરી દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા શાપર પોલીસ LCP SOG સહિતની ટીમો હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂરા વિસ્તારમાં CCTV કેમેરાઓ ચેક કરતા એક નરાધમ 3 વર્ષની બાળકીને ફોસલાવીને લઈ જતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તે દિશામાં કામગીરી શરૂ કરી છે. અહેવાલ સંજય પોપટ. લક્ષ્મી, શું બનાવ બની હતો? હું હવાર મેં ધંધે ગઈ તો છોકરીને ઘરે મૂકીને ગઈ. એક નાનો છોકરો છે, 12 જ છે, એને મૂકીને ગઈ તો કોઈક માણસ આવ્યો અને છોકરી બહાર રમતી હતી. આટલા આટલા વાસણ લઈને ઘર ઘરતા રમતી હતી અને છોકરીને એમ કીધું કે અહીંયા તને દુકાનથી મમરા દેવડાવું. એ મમરા એ સામેવાળો કોક હતો ને એ વ્યક્તિએ, ઓળખતી નથી હું ના, ને એ વ્યક્તિએ એમ કીધું હાલ મમરા દેવડાવું. તે છોકરી એની કેળે ગઈ ને કેળે ગઈ ને પછી આગળ જઈને કંઈ ગાયબ થઈ ગઈ. છોકરા બધા ગોતવા માંડ્યા. પછી અમને ફોન કર્યો એ છોકરાએ કે છોકરી નથી દેખાતી મમ્મી, કિષ્ના નથી દેખાતી. તો મેં કહું તઈશ હશે તઈ, એવું કશું ના થાય. મેં કહું તઈશ હોય કઈ જાય કહું. તો કે નથી, બહુ રોવા મળે ને બહુ તમે કામ છોડી દીધું. અને તઈથી હું દોડીને ભાગીને તઈ આવીને જોયું તો અમે આમ દોડીએ. અમારું બહુ જણ લોકો આમ દોડે પણ છોકરી જ ના મળી. પછી બધા લોકો કહે કે કેટલી કાઢવાવાળા કોક હશે એ લઈ ગયા હશે. તો કે કેસ લખો. મેં કહું આ હું કેસ લખાય અને ફોટો લઈ જાઉં છું અને હું પોલીસ સ્ટેશને જાઉં છું. મેં કહું તઈ હું કેસ લખાઈ નાખું. તો કે હા જાઓ. કે તો તઈ આવ્યા તો કોક ભાઈ હતો બચારો, સારો હશે ને ભગવાન સારું કરે, એ ટેમ્પાવાળા ભાઈએ અહીં દાખલ કરી દીધી હતી અને સાહેબને ફોન કર્યો હતો. હાપરવાળા સાહેબને ફોન કર્યો હતો કે આવી રીતે છે ને કે આ છોકરી ક્યાંની છે. એને મને પછી મોબાઈલને એ સાહેબે ફોટો બતાવતા. મેં કહું હા સાહેબ આ છોકરી મારી છે, એને જ હું ફોટો દેવા આવી હતી. મેં કહું સાહેબ. પછી એ સાહેબે મને કીધું કે હાલો હવે મોટા દવાખાને. પછી એ સાહેબ અમને અહીં લઈને આવ્યા. કેટલા વાગે થયું? ક્યારે? 12 વાગે ફોન આવ્યો હતો અને લગભગ 2:30 ગરમ થયું હતું સાહેબ. કઈ જગ્યાએ બન્યું? કઈ જગ્યાએ બન્યું એ તો મને ખબર નથી. મેં તો દવાખાને આવી, સાપર મેં, પણ અહીં આવીને તો ખબર પડી મને.